અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવી ભક્તોને દર્શન આપવા માટે ડીસા શહેરના રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળ્યા હતા. તો રથ પર સવાર થઈ નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તો ડીસા રામજી મંદિર ખાતેથી નીકળેલ શોભાયાત્રા રીસાલા બજાર, મહારાણા પ્રતાપ સર્કલ, અંબિકા ચોકથી પાતેશ્વર મહાદેવના મંદિર પહોંચતા ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી સૌ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ પાતાળેશ્વર મહાદેવના મંદિરથી ભગવાન જગન્નાથનો રથ પર સવાર થઈ ચંદ્રલોક રોડ પરથી બગીચા સર્કલ પાસે પહોંચી હતી, જ્યાં માનવ મહેરામણ ઉમટ્યો હતો અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પીવાનું ઠંડુ પાણી, છાશ, શરબતની અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અશ્વ, ઊંટ, લારીઓ સહિત બગીચામાં બેસીને મોટી સંખ્યામાં ભક્તજનોએ લાવો લીધો હતો. તો ભગવાન જગન્નાથજીની પ્રસાદ લેવા માટે પણ ભક્તજનોએ પડાપડી કરી હતી. જાંબુ અને મગે ભગવાન જગન્નાથનો પ્રસાદ માનવામાં આવે છે. ત્યારે ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં સંગઠનો અને હોદ્દેદારો દ્વારા સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સાથે ડીસા શહેરના રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રથયાત્રાને અનુલક્ષીને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ડીવાયએસપી સીએલ સોલંકી સાથે ઉત્તર દક્ષિણ અને તાલુકા પોલીસના સ્ટાફ ખડેપગે ઉપસ્થિત રહીને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.